વિદ્યાર્થી મિત્રો, આજના દિવસનો સેકન્ડ વિડીયો વર્ગ અને વર્ગમૂળ સ્વાધ્યાય 6.4 ક્વેશ્ચન 6. ક્વેશ્ચન 5ની અંદર મેં 3 થી 4 દાખલા છોડી દીધેલા છે, એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. બરાબર, વધુમાં વધુ પ્રેક્ટિસ કરજો, જવાબ જોજો. કાંઈ પણ પ્રશ્ન થાય તો મને ફોન કરીને પૂછી લેવાનો. બરાબર, એનો એવું હશે તો સમય મળશે ત્યારે એક નેક્સ્ટ વિડીયો એવો હોય તો બનાવશું, પણ અત્યારે તમે જાતે વધારે પ્રેક્ટિસ કરો એના માટે 4 દાખલા મેં મૂક્યા છે. આગળ, 441 મીટર ક્ષેત્રફળવાળા ચોરસની બાજુનું માપ શોધો. વિદ્યાર્થી મિત્રો, આ ચોરસ આપણે સમજી લ્યો, આનું ક્ષેત્રફળ આપણને આપી દીધું છે 441. તો શું શોધવાનું છે? એની લંબાઈ શોધવાની છે. બરાબર, તો આપણને ખબર છે કે ચોરસનું ક્ષેત્રફળ, એનું સૂત્ર શું છે? તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ ઇઝ ઇક્વલ ટુ શું થાય? કે લંબાઈનો વર્ગ, એલનો વર્ગ, લેન્થનો વર્ગ. બરાબર છે, તો ચોરસનું ક્ષેત્રફળ છે 441, સૂત્ર છે એલનો વર્ગ. વિદ્યાર્થી મિત્રો, વર્ગ છે એ બરાબરની આ બાજુ છે. તમે 7મા ધોરણમાં શીખ્યા છો કે વર્ગ સામે જાય તો શું થઈ જાય? વર્ગમૂળ. એલ બરાબર વર્ગમૂળમાં 441. બરાબર છે, તો એલ બરાબર 441નું વર્ગમૂળ 21. વર્ગમૂળ શોધતા તો તમને બધાને આવડે જ છે, શીખી લઈ. 441 કોઈ પણ રીતથી વર્ગમૂળ શોધી શકાય, આપણે અવયવીકરણની રીતથી શીખીએ. 3થી ભાગ ચલાવો. 3 1 3, 3 4 12, 3 7 21. હજી 3થી હાલશે. 3 4 12, 3 9 27. હવે 7થી હાલશે. 7 × 7 એટલે 49. 7 1 7, 3 × 3 × 7 × 7, બેની જોડ બનાવો એટલે થાય 3નો વર્ગ, અહીંયા થશે 7નો વર્ગ. 3 7 ને 21નો વર્ગ, 21નો વર્ગ વર્ગમૂળની નિશાની, વર્ગમૂળની નિશાની અને સ્ક્વેર છે એ નીકળી જાય. જવાબ શું આવ્યો? 21. તો વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા જવાબમાં 21 લખી નાખ્યા છે. રેડી છે, ચાલો આગળ વધીએ. કાટકોણ ત્રિકોણ એબીસીમાં ખૂણો બી 90 છે. આપણે દોરીએ અહીંયા કાટકોણ ત્રિકોણ, તમને વધારે ખબર પડે. કાટકોણ ત્રિકોણ હંમેશા આવો જ કાટકોણ ત્રિકોણ હોય. શું કામ? કે એનો એક ખૂણો છે ને કાટકોણ હોય છે, 90 છે. બરાબર, નામ આપી દઈ એ બી સી. મેં અહીંયા બી શું કામ આપ્યું? કારણ કે રકમમાં કીધું છે બી છે એ 90 છે. રેડી, એટલા માટે મેં બી 90 લીધું. હવે શું કરવાનું છે? જો એ બી બરાબર 6 હોય તો અહીંયા આપણે લખી નાખીએ એ બી 6, બી સી 8. ઓકે, અહીંયા બી સી 8. તો એસી શોધો. આ બાજુ છે એ મારે શોધવાની છે. આ મેં જે લાઇનિંગ કરી છે આ બાજુ છે એ મારે શોધવાની છે, ખબર નથી. વેરી સિમ્પલ, આપણે હવે થોડા પાયથાગોરસને યાદ કરીશું. કોને યાદ કરીશું? પાયથાગોરસના પ્રમેયને. પાયથાગોરસનો પ્રમેય એવું કહે છે કે આપણી પાસે બે બાજુ હોય કાટકોણ ત્રિકોણની, તો ત્રીજી બાજુ મળે કોઈ પણ, તને આ બે બાજુ આપી દીધી હોય તો આ બાજુ મળશે, આ બે બાજુ આપી દીધી હોય તો આ બાજુ મળશે. કાટકોણ ત્રિકોણમાં કોઈ પણ બે બાજુ આપેલી હોય તો ત્રીજી બાજુ આપણને મળશે. પાયથાગોરસનો પ્રમેય, હું તમને કાટકોણ ત્રિકોણના અંગ સમજાવું પહેલા. તો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાની સામેની બાજુ છે એને કર્ણ કહેવાય. એક કર્ણ છે એ મહાભારતમાં, એક છે એ આપણે ગણિતમાં છે. આ નીચેની જે બાજુ છે એને પાયો કહેવાય, અને આ જે બાજુ ઊભો છે એને વેદ કહેવાય. હવે કર્ણનો વર્ગ, કર્ણ એટલે 80નો વર્ગ, આ સૂત્ર યાદ રાખવું પડશે. પછી આ 80નો વર્ગ નીકળી જાય ને પછી આ બે અલ્ટરનેટ અદલા બદલી થઈ જાય તો હાલશે. એ બીનો વર્ગ પ્લસ બી સી નો વર્ગ સૂત્ર છે એ મેં સમજાવવા માટે અહીં લખ્યું છે. એક વખત વ્યવસ્થિત જોઈ લો કે આ બાજુ તમારે કર્ણનો વર્ગ કરવાનો છે, બાકીની બે બાજુના વર્ગનો સરવાળો હંમેશા કર્ણના વર્ગ જેટલો જ થાય છે. એટલે તમને કર્ણ મળી જાય એટલે કર્ણ તમે કાઢી નાખો, પછી બે બાજુનો સરવાળો કરી નાખવાનો. પણ ખાસ યાદ રાખજો વર્ગનો સરવાળો કરવાનો છે. તો અહીંયા આપણે એ સૂત્ર લખીએ, એસી સ્ક્વેર બરાબર એ બી સ્ક્વેર પ્લસ બી સી સ્ક્વેર. હવે એ બી વિદ્યાર્થી મિત્રો કેટલું છે? 6નો વર્ગ. બી સી કેટલું છે? 8નો વર્ગ.
છનો વર્ગ કેટલો થાય? 36. આઠનો વર્ગ 16 ન થાય હો, આઠનો વર્ગ કેટલો થાય? 64. આ બંનેનો સરવાળો કરો તો 100. એસી નો વર્ગ છે અહીંયા, એસી નો વર્ગ બરાબર 100. જો અહીંયા વર્ગ છે સામે જાય તો શું થઈ જાય છે? વર્ગમૂળ થાય છે, બરાબર. તો એ જ પ્રમાણે એસી બરાબર 100 છે, આ વર્ગ સામે જાય તો રૂટની અંદર 100 આવી જશે. તો એસી નું વર્ગમૂળ, આપણે 100 નું વર્ગમૂળ મોટે આવડે, કેટલું નીકળે? 10, બરાબર છે. વર્ગ સામે જાય તો વર્ગમૂળ થઈ જાય છે. જુઓ, તમને બરાબર દેખાતું નહોતું, વર્ગ સામે જાય તો વર્ગમૂળ, 100 નું વર્ગમૂળ 10, એસી બરાબર 10. એટલે આપણને આ ત્રીજી બાજુ છે એ આપણને 10 મળી ગઈ. રેડી? ત્યાર પછી આપણે એના પછીનો દાખલો ગણીએ. ચાલો એ પણ થોડુંક કામ રફમાં કરીએ. કાટકોણ ત્રિકોણ દોરું છું, એમાં કાટકોણ ત્રિકોણમાં બી છે એ એક્ઝેક્ટ 90 જ છે, એટલે આમાં એવો જ ત્રિકોણ દોરાશે. હવે એસી બરાબર 13, અહીંયા આપણને 13, બીસી બરાબર 5, પાયો છે એ 5, તો શું શોધવાનું છે? એ બી શોધવાનું છે, બરાબર છે. તો આને પણ આપણે પાયથાગોરસનો પ્રમેય જ મૂકવાનો થશે, એનું એ જ સૂત્ર આવશે, એટલે કાંઈ ગભરાવાની જરૂર છે નહીં. કર્ણનો વર્ગ, કર્ણ કોણ છે? એસી બરાબર. પછી બીજી બે બાજુ કોઈ પણ લખી શકો, એ બી નો વર્ગ પ્લસ બીસી નો વર્ગ. રેડી? તો આપણે સૂત્ર મળી જાય છે, અહીંયા લખી નાખીએ, એસી નો વર્ગ બરાબર એ બી નો વર્ગ પ્લસ બીસી નો વર્ગ. ચાલો, તેથીની નિશાની કરતા જઈએ, એસી ની કિંમત કેટલી છે? 13 નો વર્ગ. એ બી ની કિંમત કેટલી છે? ઓકે, નથી આવડતી, શોધવાની છે. તો આપણે એમને લખી નાખવાનું, એ બી નો વર્ગ પ્લસ બીસી ની કિંમત કેટલી છે? તો કે 5, 5 નો વર્ગ. હવે આપણે વર્ગ કરીએ, 13 નો વર્ગ કેટલો થાય? 169, 169. એ બી નો વર્ગ એમ નમ, 5 નો વર્ગ કેટલો થશે? 25. હવે આની વસ્તુ આપણે આ ખબર નથી, બરાબર, એ બી આપણને ખબર નથી. આ 25 છે એને આપણે બરાબરની સામે મોકલી દઈશું. શું કામ? કે મને એ બી ખબર નથી, એ બી શોધવાનો છે, એ બી ને એકલો કરવાનો છે. તો 25 ને સામે મોકલી દો તો અત્યારે ક્યાં સંબંધથી છે? પ્લસ ના સંબંધથી છે. સામે જશે તો માઇનસ 169 માઇનસ 25 બરાબર એ બી નો વર્ગ. આ બંનેની બાદબાકી કેટલી થશે? 4 4 અને 1, 144. એ બી નો વર્ગ બરાબર 144. વર્ગ છે એ સામે જાય તો શું થશે? વર્ગમૂળ. એ બી ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 144. વિદ્યાર્થી મિત્રો, 144 નું વર્ગમૂળ તમને મોઢે યાદ જ હોય, 1 થી 20 ના વર્ગ અને આપણે વર્ગમૂળ છે યાદ રાખવાના છે. 144 નું વર્ગમૂળ કેટલું નીકળશે? 12. આપણને એ બી બાજુ છે એ આપણને 12 મળી જશે, બરાબર છે. તો ખૂબ જ ઈઝી દાખલા છે, ચેપ્ટર આપણું અહીંયા પૂરું થાય છે. કદાચ એક બે દાખલા બાકી છે, પણ એ આપણે વિડીયો દ્વારા સમજાવી નહીં શકાય, એટલે સ્કૂલ જ્યારે રેગ્યુલર શરૂ થશે ત્યારે સમજાવીશું. અત્યારે સ્વાધ્યાય 6.4 ની અંદર ક્યાંય પણ જગ્યા છોડવાની જરૂર નથી. નેક્સ્ટ જ્યારે હું સમજાવીશ ત્યારે તમારે આપણે છેલ્લે તમે અહીંયા લખીશું. તો ખૂબ જ સરસ, અત્યારે આપણે એચ ડબલ્યુ સમજી લઈ. આ જે પેજ છે એ એચ ડબલ્યુમાં છે, પાકા ચોપડાની અંદર એચ ડબલ્યુ લખવાનું છે, સી ડબલ્યુ લખવાનું છે, અને એના ફોટોગ્રાફ છે એ મોકલવાના છે. આભાર.